મુંબઈમાં એક સંઘની ધજા હતી, ધજા પર મને આમંત્રણ હતું, હું ગયો. પાંચ દિવસની સ્થિરતા હતી ધજાના બીજા દિવસે સાધુજી મારા મને વંદન કરવા, વાતમાંથી વાત નીકળી, વાતમાંથી વાત. મને કે મહારાજ સાહેબ, અમે તો ગોચરી ઓરવા ઘરોમાં ગયા હતા. મેં કીધું કે અહીંયા સ્વામી પાસે તમે ઘરમાં ગોચરી ઓરવા? હવે સાંભળજો સાધ્વીજી ભગવાનનો જવાબ શું હતો. ભક્તિસુરી સમુદાયના સાધ્વીજી મહારાજે બહુ દર્દની સાથે કીધું કે મહારાજ સાહેબ, જૈન સંઘમાં જેટલી હજી સાધુની તમે વ્યવસ્થાઓ થાય છે ને, એટલે સાધ્વીજી ભગવંતોની કાળજી નથી લેવાની. રાઈટ પ્રવીણભાઈ, હું ખોટો આવું તો મને કહેજો. તમે જૈન સંઘમાં હજી સાધુની જેટલી ચિંતા થાય છે એટલી સાધ્વીજી ભગવાનની ચિંતા નથી થતી. મારા સાહેબ, તમને કદાચ વિનંતી કરવા આવ્યા હશે ને, તમે ધજારા નિમિત્તે સ્વામી વાસને ગયા છો, અમે ત્રણ બહેનો છીએ અને અમારા મમ્મી, અમે ચાર જણા છીએ, બા મહારાજ ને બેન મહારાજ, અમે અભિગ્રહ લીધો છે સ્વામી વાત્સલ્યમાં સંઘ જો વિનંતી ન કરે તો એ સ્વામી વાત્સલ્યમાં ઓરવા નહીં જવાનું, ઘરોમાં જશું. મેં કીધું, બેન ઘરની અંદર રસોઈ જ ન હોય બધા. મને કે સાહેબ, દૂધ અને ખાખરા તો મળે ને, દૂધ અને ખાખરા વાપરીને એકાશું કરી લેશું, પણ જ્યાં વિનંતી ન હોય ને ત્યાં ઓરવા નહીં જવાનું. આવ નહીં, આવકાર નહીં, નહીં નયનો મે ને તસ ઘરે કબહુ ન જાઈએ, ભલે કંચન વર્ષે મેં. તમે એમ સમજો છો આ સાધ્વીજી મહારાજ સાહેબ એટલે કઈ જ નહીં? ભર્યા ભાદરા કુટુંબ છોડીને એમને ચારિત્રના માર્ગે આવ્યા છે. આગળ પાછળનો કોઈ વિચાર કર્યા વગર એમને ઝંપલાવ્યું છે સંસારમાંથી, સાધુ જીવનની અંદર. અને એ વખતે એમને એટલું જ હતું કે આપણા ગુરુ ભગવંતે કીધું માટે આપણે ચારિત્ર જીવન સ્વીકારી લેવાનું. અને ગુરુને પગલે પગલે આ સાધ્વીજી ભગવાન ચાલતા હોય, એ સાધ્વીજી ભગવાન વિયાર કરીને રસ્તામાં તમને ખબર છે કેટલી કોઈ ઉતરવા, મકાન નથી મળતી, સ્કૂલ નથી મળતી, વ્યવસ્થા નથી થતી ને, ત્યારે આ સાધ્વીજી ભગવંતો ટ્રેનના પ્લેટફોર્મની અંદર ઉતરે છે. અને પ્લેટફોર્મની જે નાનકડી રૂમ હોય ને, એ રૂમની બારીના કાચ તૂટેલા હોય, રાતના 12 વાગે દારૂડિયા દારૂ પીને ત્યાં આવારાની જેમ ભટકતા હોય, આખી રાત આ સાધ્વીજી ભગવંતો જાગતા હોય છે. હરામ છે ત્યારે તમે કોઈ દિવસ એમને પૂછવા માટે ગયા, મારા સાહેબ કોઈ ચિંતા કોઈ તકલીફ હોય તો કયો, હવે તમારી સાથે જ. 4 મહિના આખા સંઘને આરાધના કરાવનાર સાધ્વીજી ભગવાન વિહાર કરી. અને આવતા વર્ષે ચોમાસું ક્યાં હશે, આ સંઘમાંથી કેટલા જણા પૂછવા જવાના છે? ફિનિશ. અમારું ચોમાસું પૂરું થઈ ગયું. મારા સાહેબ, તમે અમને આરાધના કરાવી હતી, તમે તમારા રસ્તે, અમે અમારા રસ્તે. આ મહારાષ્ટ્રના લોકો હોય છે ને, ગણપતિ બાપ્પા મોર્યા, આ પૂરચ્યા વર્ષી લવકરિયા, પધરાવી દીધા. કાર્તક સુદ પૂનમ આવે એટલે પરિવર્તન. તમારું થાય એટલે કે મારા સાહેબનું થાય, અમારું થાય કે ન થાય, મારા સાહેબનું તો થાય, થાય ને થાય. મારી 28 સરસ થઈ, મારી 28 સરસ થઈ, મેં 64 પોરી પોસાય કર્યા, મેં આટલા પ્રવચન સાંભળ્યા, આટલું જ હોય પણ સાધુ અને સાધ્વીની વૈયાવતના નામે જો આપણામાં 0 હોય ને, 0, તો મને કહેવા દો, આપણી આરાધના એ આરાધના નથી, એ આપણો સ્વાર્થ છે. બધી આરાધના મીંડાની જગ્યાએ છે, વૈયાવત એકડાની જગ્યાએ છે. સંસારમાં પણ જે બેન એમ કહેતા હોય, હું તો અષ્ટપ્રકારની પૂજા કરું ભગવાનની 2.5 કલાક, મને તો જોઈએ, પણ તારા મા બાપ બીમાર છે, તારા સાસુ ને સસરાને દવા વગેરેની જરૂર છે, 8.5 કલાક એને ફ્રૂટ વગેરે આપવાના છે, એ બધું મારાથી નહીં થાય, મારે પૂજા તો ન છોડાય. 2.5 કલાક ભગવાનની પૂજા કરનારા, 2.5 કલાક કે માને બાપને સાસુને સસરાને દવા વગેરે માટે ન ફાળવતા હોય ને, તો ભગવાન કહે છે તું મારી પૂજા નથી કરતી, તું મારી આસાધના કરે છે. તમારો ધર્મ પણ તમારા માટે સ્વાર્થ બની જશે. ખોટું લાગે તો માફ કરજો, પણ જિંદગીમાં કદાચ તમને આવા સેન્ટેન્સ કોઈએ નહીં સંભળાવ્યા. થોડીક તો બુદ્ધિ ચલાવો, દરેક જગ્યાએ આપણો સ્વાર્થ વિચારવાનો.